હેલો એવરી વન કેમ છો બધા આઈ એમ પ્રોફેસર નિલેશ કંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન હવે જો લાસ્ટ લેક્ચરમાં તમને યાદ હોય તો આપણે પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન સ્ટાર્ટ કર્યું હતું ચેપ્ટર અને એનું અલ્ટિમેટલી કન્સેપ્ટ સ્ટડી કર્યા હતા વોટ ઇઝ બિઝનેસ વોટ ઇઝ પ્રોફેશન વોટ ઇઝ વોકેશન આ આપણે સ્ટડી કર્યું હતું ધેન આફ્ટર આપણે એનું એક ફોર્મેટ આખું જોયું હતું કે ભાઈ બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં આપણે કઈ રીતના સમ કેલ્ક્યુલેટ કરશું એન્ડ ધેન આફ્ટર આપણે એક સમ પણ કેલ્ક્યુલેટ કર્યો હતો અને થોડા ઘણા પોઈન્ટ હજી જોયા હતા તો આજે આપણે એને જ કન્ટિન્યુ કરશું જે બે ત્રણ પોઈન્ટ થિયરીના બાકી છે એ આપણે પહેલા આજે ડિસ્કસ કરી લેશું એન્ડ ધેન આફ્ટર આપણે સમ ઉપર ડાયરેક્ટ સ્વિચ થઈ જશું તો જો હવે લાસ્ટ ટાઈમ યાદ હોય તો આપણે ડેપ્રિસિયેશન ના રેટ ઓફ ડેપ્રિસિએશન અને બ્લોક ઓફ અસેટ આ બે પોઈન્ટ આપણે ડિટેલમાં ડિસ્કસ કર્યા હતા બરાબર કે બ્લોક ઓફ એસેટમાં શોર્ટ ટર્મ કેપિટલ ગઈ લોંગ ટર્મ કેપિટલ ગઈને અલ્ટિમેટલી ડેપ્રિસિએબલ વેલ્યુ ક્યારે થશે એ બધું આપણે જોયું હતું બરાબર આ બધું આપણે કાલે ડિસ્કસ કર્યું હતું હવે વાત આવે જેમ કે જો તમે અત્યાર સુધી ફાઈનાન્શિયલ એકાઉન્ટિંગમાં એટલે કે નોર્મલ એકાઉન્ટમાં તમે એવું ભણેલા છો કે ભાઈ ડેપ્રિસિએશન છે ને તમે જયારે સેલ કરો ને કોઈ પણ એસેટ તમે સેલ આઈધર પરચેસ કરતા હોય તો ડેપ્રિસિએશન તમારે કઈ રીતના ચાર્જ કરવાનું હોય તો કે પ્રપોશન એટલી ચાર્જ કરવાનો આવે એવું તમે એકાઉન્ટમાં નોર્મલી ભણેલા છો કે ભાઈ માનો કે નાઇન મંથ આપણે યુઝ કર્યું છે નાઇન મંથ આપણે કોઈ અસેટ યુઝ કરી છે તો નાઇન મંથનું ડેપ્રિસિએશન આપણે બિઝનેસમાં ચાર્જ કરશું માનો કે ફોર મંથ યુઝ કરી છે તો આપણે ફોર મંથ ચાર્જ કરશું પણ ઇન્કમટેક્સમાં એના કરતા થોડુંક અલગ છે અલગ છે ઇન ધ સેન્સ કે ભાઈ અલ્ટિમેટલી આમાં તમે છે ને બે જ રીતના ડેપ્રિસિયેશન ચાર્જ કરશો પ્રપોશન એટલી નહીં કાં તો તમે હંડ્રેડ પર્સન્ટ કાં તો તમે હાફ ચાર્જ કરશો કાં તો તમે ફૂલ ચાર્જ કરશો બસ એટલું જ ખાલી ફરક આ ખાલી બે જ ઓપ્શન મળે છે પ્રપોર્શનલી નહીં કે ભાઈ ત્રણ મહિનાનું ચાર મહિનાનું પાંચ મહિનાનું એવું કંઈ નહીં તમે કાં તો હાફ કરશો કાં તો ફૂલ ચાર્જ કરશો માં તમને બે જ જ ઓપ્શન મળે છે છે તો 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 બસ આપણે આપણે અત્યારે સમજવા જઈ રહ્યા છીએ જો સિમ્પલી પહેલા વાત કરીએ કરીએ કે 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 ભાઈ 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 આ કયો ડેપ્રિસિએશન ડેપ્રિસિએશન ઓન ઉપર ચાર્જ ઇન્કમટેક્સમાં એ કઈ રીતના તો કે અસેટ એકવાયર્ડ ઓર પરચેસ ડ્યુરિંગ ધ યર કે ભાઈ માનો કે આપણે અસેટ અક્વાયર એટલે કે પરચેસ કરી હોય પ્રીવિયસ યરમાં પ્રીવિયસરમાં જો પરચેસ કરી હોય તો તમે પીરિયડ ઓફ યુઝ કેટલો કરો છો એના આધારે નક્કી થશે એના માટે પરચેસ કર્યું છે એનાથી કોઈ લેવા દેવા નથી પ્રીવિયસ ઇયરમાં પણ તમે પુટ ટુ યુઝ એટલે શું તો ઉપયોગમાં ક્યારે લ્યો છો એની ઉપર અલ્ટિમેટલી ડેપ્રિશિયસ ડિપેન્ડ કરે છે જો એ સમજીએ પુટ ટુ યુઝ બિફોર વન એટી ડેઝ ઓર મોર ડ્યુરિંગ પ્રીવિયસ ઇર કે ભાઈ તમે ભલે અસેટ જ્યારે લીધી હોય ત્યારે માનો કે પ્રીવિયસ ઇયરમાં આપણે ફર્સ્ટ એપ્રિલે અસેટ લઈ લીધી પણ આપણે યુઝમાં જ નથી લીધી આખું વર્ષ એને યુઝમાં જ નથી લીધી તો આખા વર્ષમાં ડેપ્રેશન ચાર્જ કરવાનો આવશે જ નહીં અહીંયા ઇન્કમટેક્સમાં ડેપ્રિશિએશન કોના આધારે ચાર્જ થાય છે તો કે પુટ ટુ યુઝના આધારે કે તમે અસેટ પરચેસ કરો છો ત્યારે નહીં પણ યુઝમાં ક્યારે લ્યો છો એની ઉપરથી અલ્ટિમેટલી તમારે ડેપ્રિસિએશન ચાર્જ કરવાનું આવે છે જો તમારો પિરિયડ ઓફ યુઝ ડ્યુરિંગ પ્રીવિયસ યર વન એટી ડેઝ કરતા વધારે થઈ ગયો હોય અગેન રિપીટ કરું છું જો તમારી પીરિયડ ઓફ યુઝ વન એટી ડેઝ કરતા વધારે થઈ ગયો હોય તો તમારે શું કરવાનું છે તો કે તો તમારે હન્ડ્રેડ પર્સેન્ટ ડેપ્રિશિએશન એમાઉન્ટ ચાર્જ કરી દેવાની છે કે ભાઈ માનું કે વન ની અસેટ હોય 20% ની પર ડેપ્રિશિએશન ચાર્જ કરવાનો હોય

વન એટી ડેઝ કરતાં ઓછો જો તમે યુઝ કર્યો હોય તો ફિફ્ટી પર્સન્ટ ડેપ્રિશિએશન જો ત્યાં કીધું છે પુટ ટુ યુઝ ઓન ઓર આફ્ટર વન એટી ડેઝ ડ્યુરિંગ પ્રીવિયસ ઇર કે ભાઈ તમે માનો કે એકસો એસી દિવસ કરતા ઓછું યુઝ કર્યું હોય તો તમારે કેટલા પર્સન્ટ ડેપ્રિશિએશન ચાર્જ કરવાનું તો કે ફિફ્ટી પર્સન્ટ અમાઉન્ટ એટલે કે વન લેકની અસર હોય ટ્વેન્ટી પર્સન્ટનો રેટ હોય તો ખાલી ટેન થાઉઝન્ડ ડેપ્રિશિએશન પ્રિવિયરમાં ચાર્જ થશે હા ભાઈ નેક્સ્ટ ઇયરથી પાછું ફૂલ થઈ જશો

તો તમારે અલ્ટિમેટલી ડેપ્રિશિએશન ચાર્જ કરવાનું છે ફિફ્ટી પર્સન્ટ ઓનલી ચાલો અહીં સુધી ક્લિયર થાય છે ફિફ્ટી પર્સન્ટ તમે ડેપ્રિશિએશન ચાર્જ કરશો હવે વાત આવે કે સર માનો કે આપણે પ્રીવિયસરમાં યુઝ પ્રીવિયસરમાં પર્ચેસ કર્યું પણ આખું વર્ષ યુઝ જ કરી બરાબર માનો કે તમે કોઈ અસેટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં પર્ચેસ કરી હતી પણ એટીન નાઇન્ટીમાં તમે યુઝ જ નહોતો કર્યો પુટ ટુ યુઝ કર્યું જ નહીં હવે આવી ગઈ અસર નાઇન્ટીન ટ્વેન્ટીમાં હવે નાઇન્ટીન ટ્વેન્ટીમાં આપણે પુટ ટુ યુઝ નથી કરતા કે ભાઈ આપણે વાપરતા જ નથી અસેટ ખાલી લઈને રાખી દીધી છે વાઇપરી નથી તો ટુ થાઉઝન્ડ નાઇન્ટીન ટ્વેન્ટીમાં ડીમ્ડ ટુ બી પુટ ટુ યુઝ માની અને હંડ્રેડ પર્સન્ટ ડેપ્રિસિએશન તમે ચાર્જ કરશો સમજાવો ડીમ ટુ ડીમ્ડ ટુ બી પુટ ટુ યુઝ એટલે શું તો કે આપણે માની લેશું કે તમે વાપરવા જ માંડ્યા છો હવે વર્ષ દિવસનો તમને મળશે કે વર્ષ દિવસ તમે લઈને ન વાપરો તો ચાલશે પણ સેકન્ડ યરથી ડેપ્રિસિએશન

હવે સર આ વન એટી ડેઝ કરતા અમને કઈક તારીખ યાદ રાખા ને તો કઈક મજા આવે મજા આવે વધારે જો સિમ્પલી વાત છે કે ગાંધી જયંતિ મને તમને યાદ છે સેકન્ડ ઓક્ટોમ્બર યાદ છે ને સેકન્ડ ઓક્ટોબર કોનો જન્મદિવસ છે તો કે ગાંધી જયંતિ છે ગાંધી બાબુ નો જન્મ થયો તો એટલે આપણને રજા મળે છે એની યાદ છે ને બધાને ગાંધી જયંતિની રજા આવે છે કે કોલેજ આવો છો ત્યારે તો બસ એ પુટ ટુ યુઝ સેકન્ડ ઓક્ટોબર છતાંય હું તમને છે ને ડેઝ કાઉન્ટ કરીને બતાવું એટલે તમે થોડુંક આઈડિયા કારણ કે સેકન્ડ ઓક્ટોબર છે બટ એમને મગબની નહીં રાખ કરવાનું આપણે યાદ સમજીને કરવાનું કે ભાઈ સેકન્ડ ઓક્ટોબર જ ચૂકાને યાદ રાખાવું છું બીકોઝ ત્યારે પુટ ટુ યુઝ થઈ જાય છે એટલે એટલે કે સમજાવવા મળે સેકન્ડ ઓક્ટોમ્બરથી એક્સેલ ખાલી ઓપન થઈ જાય બરાબર ત્યાં સુધી આ કન્સેપ્ટ સમજાણો કે નહીં બધા ફટાફટ મને કહી દો ને તો પછી આપણે વન એટી ડેઝમાં સેકન્ડ જો કે વન એટી ડેઝ તમે કાઉન્ટ પણ કરી શકો છો પણ જો સેકન્ડ ઓક્ટોબર તમે યાદ રાખી લેશો તો તમારો ટાઈમ બચશે જોઈ લે અને સેકન્ડ ઓક્ટોમ્બર પહેલાં એ પર્ચેસ કરી છે તો પુટ તો હન્ડ્રેડ પર્સેન્ટ સેકન્ડ ઓક્ટોબર પછી કરી છે તો ફિફ્ટી પર્સેન્ટ પુટ ટુ યુઝનું પરચેસ નહીં પુટ ટુ યુઝની વાત થાય છે અહીંયા ચલો હવે જો લાસ્ટી આપણે કાઉન્ટ કરીએ છીએ કે ભાઈ માર્ચથી આપણે રિવર્સમાં આવીએ છીએ ડેઝ આપણે કાઉન્ટ કરો ને તો માર્ચમાં થર્ટી વન બરાબર પછી માનો કે ટ્વેન્ટી એટ રેગ્યુલર હોય છે ટ્વેન્ટી એટ રેગ્યુલર હોય છે લીપ ઇયર હોય તો પાછો અહીંયા થોડુંક એક દિવસ પ્લસ માઇનસ કરીને યાદ રાખવું પડશે અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી આપણું લીપ ઇયર છે તો હું તમને લીપ ઇયર માટે જ યાદ રાખાવું ડેટ કારણ કે નેક્સ્ટ યર માટે તમારે કંઈ કામની નથી આ વર્ષ માટે તમારે યાદ રાખવાની છે બીકોઝ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ઇટ ઇઝ અ લીપ ઇયર

હવે ડિસેમ્બર સુધી આપણે કમ્પ્લીટ કરી લીધું છે કે ભાઈ આ છે ડિસેમ્બર ટુ માર્ચ હવે આપણે ઓક્ટોમ્બરના કેટલા ડેઝ ખાલી કેલ્ક્યુલેટ કરશું તો કે વન એટી ડેઝ કરશું સોરી વન એટી નહીં ટ્વેન્ટી એટ ડેઝ વન એટી કરવા માટે ખાલી ટ્વેન્ટી એટ આપણે આપણને જોશે તો જો આનો ટોટલ મારીએ તો વન એટી થઈ જાય છે તો કે યસ હવે જો રિવર્સમાં આવો ઓક્ટોમ્બરમાં કેટલા ડેઝ તો કે થર્ટી વન ડેઝ થર્ટી વન ડેઝ હોય અને અહીંયા જોઈ લે છેલ્લે નવેમ્બર સુધી લઈ લીધું ને તો કે યસલે નવેમ્બર સુધી આપણે આવી ગયા છે તો રિવર્સમાં આવો ઓક્ટોમ્બરમાં કેટલા ડેઝ તો કે થર્ટી વન ડેઝ હવે એમાં જો ટ્વેન્ટી એટ ડેઝ એટલે કે વન એટી એટલે અહીંયા આ વખતે આપણે લીપ યર્ષે એટલા માટે આવશે થર્ડ ઓક્ટોમ્બર બાકી રેગ્યુલરમાં આવે ગાંધી જયંતિ બરાબર ફર્સ્ટ અને સેકન્ડ હું માઇનસ કરું છું ફર્સ્ટ સેકન્ડ માઇનસ કરું છું તો તમારે ફોર્થ ઓક્ટોમ્બર આવશે આ વખતે ચલો ફોર્થ ઓક્ટોમ્બર અથવા એની પહેલા જો કોઈએ પરચેસ કરી લીધું હોય અગિનિપીટ કરું છું ફોર્થ ઓક્ટોમ્બર અને જો આપણે જો કાઉન્ટ પર કરી લઈએ ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 and 31. So 15 and 13. 28 થઈ ગયા લો જો 4th ઓક્ટોબર થી જો તમે કેલ્ક્યુલેટ કરશો 4th ઓક્ટોબર જો તમે પરચેસ કરી લી 4th ઓક્ટોબર જો પુટ ટુ યુ થઈ ગયું હશે તો આપણે શું આવશે તો કે આપણે કન્સિડર કરી લેશું શું તો કે હંડ્રેડ પર્સેન્ટ એટલે જો તમને પરચેસ પરચેસ ભલે ગમે થઈ ગયા પણ જો ફોર્થ ઓક્ટોમ્બરે જો તમે પુટ ટુ યુઝ કરી લીધી એટલે તમારે ફૂલ ડેપ્રિશિયેશન ફોર્થ ઓક્ટોમ્બર ઓર બિફોર ફોર્થ ઓક્ટોમ્બર ઓર બિફોર જો તમે પુટ ટુ યુઝ કરી લીધી હશે તો તમારી અલ્ટિમેટલી જો થશે તો કે એની ઉપર આપણે 100% ડેપ્રિસિએશન ચાર્જ કરજો પણ જો 5th ઓક્ટોબર ઓનવર્ડસ કહી રહ્યા છે પુટ ટુ યુઝ ઓફ ઇફ 5th ઓક્ટોબર ઓર ઓનવર્ડસ કહી રહ્યા છે તો કેટલા परसेंट તો तो કે 50% ડેપ્રિસિએશન ઓન્લી બરાબર અહિયાં હું એમ પણ વાર યુઝ કરી નાખો છું કે ભાઈ 4th ઓક્ટોબર ઓર

તો હું નથી કહી શકતો બાકી સેકન્ડ ઓક્ટોબર પછીનો દિવસ યાદ રાખી લો એટલે વાંધો ન આવે પણ હવે સેકન્ડ ઓક્ટોબર પછીના બે દિવસે બીજો દિવસ યાદ રાખવાનો થર્ડ નહીં પણ ફોર્થ ઓક્ટોબર ચલો અહીં સુધી ક્લિયર થઈ છે બિકોઝ ફિફ્થ ઓક્ટોબર થી જો કોઈ પણ અસર ને ફિફ્થ ઓક્ટોબર થી આપણે પુટ ટુ યુઝ મૂકી હશે તો એ વન સેવન્ટી નાઇન ડેઝ નો પીરિયડ ઓફ યુઝ થશે એનો એટલા માટે ફિફ્ટી પર્સન્ટ અને અહીંયા વન એટી ડેઝ ઓર મોર થઈ જશે એટલા માટે શું થઈ જશે તો કે ભૂલ ચલો આવી રીતના તમે ડેટ વાઇઝ પણ યાદ રાખી શકો છો બાકી મને કોઈ વાંધો નથી તમે આખું કેલ્ક્યુલેટ કરો વન એટી ડેઝ પીરિયડ ઓફ યુઝ થાય છે કે નહીં આમાં તમારો ટાઈમ બધશે ફિફ્થ ઓક્ટોબર યાદ રાખી લેશો સોરી ફોર્થ ઓક્ટોમ્બર યાદ રાખી લેશો ફોર્થ ઓક્ટોમ્બર અથવા એની પહેલાં જો પુટ્ટુ યુઝ કર્યું હોય તો હંડ્રેડ પર્સન્ટ ફિફ્થ ઓક્ટોમ્બર અથવા એના પછી પુટ્ટુ યુઝ કર્યું હોય તો ફિફ્ટી પર્સન્ટ હાફ ચલો હવે એક ચાર્ટ આપણે સમજવાનો છે આમાં આડો છે પણ મેં તમારા માટે સ્પેશિયલ પાછું ફોટો પાડીને આજે વખતે મૂકી દીધો છે ચલો આ ચાર્ટ કોનો છે તો કે એડિશનલ ડેપ્રિસિએશનનો છે પહેલાં આપણે નોર્મલ ડેપ્રિસિએશન સમજ્યા આ જે આપણે સમજ્યા એ કેવું ડેપ્રિસિએશન હતું તો કે નોર્મલ ડેપ્રિસિએશન આ કયું ડેપ્રિસિએશન હતું તો કે આ હતું નોર્મલ આ કયું હતું તો કે નોર્મલ ડેપ્રિસિએશન હતું

કે જે બહુ કેપિટલ કેપિટલ એમાં ઇન્ક્લુડ થતી હોય એટલે ઇન્વેસ્ટ થતી હોય અને આમ શું કહે ટેમ્પરરી હોય કે ભાઈ રિસર્ચ ઉપર તો હવે રિસર્ચ તો એવી વસ્તુ છે કે તમે રિસર્ચ સક્સેસફુલ થાય તો તમે કરોડોપતિ બની જશો અને રિસર્ચ જો ફેલ થાય તો તમે હતા વયા જશે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિલેટેડ પ્રોજેક્ટ્સમાં તમને ઘણી બધી વાર નોર્મલ ડેપ્રિસિએશન તો મળે જ છે અલાઉડ પણ એના સિવાયનું એડિશનલ ડેપ્રિસિએશન નોર્મલ તો ચાર્જ કરવાનું જ કોઈ પણ આ સેટ ઉપર પણ એના સિવાયનું તમારે એડિશનલ ડેપ્રિસિએશન જો ચાર્જ કરવું હશે તો એ પણ તમને અલાઉડ થશે કે રિસર્ચ અને ડેવલપમેન્ટના જે ઇક્વિપમેન્ટ ઇક્વિપમેન્ટ હોય છે એ આપણે વારંવાર ચેન્જ કરતા રહેવા પડતા હોય છે એટલા માટે એની ઉપર થોડોક વધારે ડેપ્રિસિએશન ચાર્જ કરવો પણ અલાઉડ છે ચલો અહીં સુધી ક્લિયર થાય છે પેલા બધાને કે નોર્મલ ડેપ્રિસિએશન કોને કહેવાય હવે અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એડિશનલ ડેપ્રિસિએશન હવે એડિશનલ ડેપ્રિસિએશન બધા માટે અલાઉડ નથી ખાસ નોટ કરજો બધા માટે નથી અહીંયા જે હું બિઝનેસની વાત કરીશ એના માટે જ એડિશનલ ડેપ્રિસિએશન અલાઉડ છે સમજીએ અને એડિશનલ ડેપ્રિસિએશન રેટ એ ફિક્સ છે ટ્વેન્ટી સમજીએ રેટ ઓફ એડિશનલ ડેપ્રિસિએશન ઇઝ ટુ બી ટ્વેન્ટી ઓન ન્યૂ મશીન ઓનલી ન્યૂ મશીન સેકન્ડ હેન્ડ નહીં ચાલે બરાજો જો લખું પણ છે નોટ સેકન્ડ હેન્ડ અસેટ એક્વાયર્ડ ઓનલી કે ભાઈ ન્યુ મશીન અને એસેટ તમે પરચેસ કરે પરચેસ કરે પરચેસ કરી રહ્યા છો તો અલ્ટિમેટલી થશે એટલે કે કન્સ્ટ્રક્ટ કરાવી હોય પ્રિપે શું કે કસ્ટમાઇઝ કરાવી હોય તોય ચાલે બટ અલ્ટિમેટલી પરચેસ કરેલી હોવી જોઈએ ન્યુલી એ સેકન્ડ હેન્ડ નહીં ચાલે એની ઉપર તમને એડિશનલ ડેપ્રિસિએશન અલાઉટ થશે રેટ કેટલો તો કે હોલ ઇયરનો ટ્વેન્ટી પર્સન્ટ કેટલો હોલ ઇયરનો ટ્વેન્ટી પર્સન્ટ ચલો હવે પહેલાં તો કેવી પ્રકારના બિઝનેસ ઉપર આ અલાઉડ થાય છે તો કે જો પેમેન્ટ ઇન રિસ્પેક્ટ સાયન્ટિફિક રિસર્ચ ઓર સોશિયલ રિસર્ચ કે એવા કોઈ પણ બિઝનેસ કે જી સાયન્ટિફિક રિસર્ચ અથવા સોશિયલ રિસર્ચ સાથે કનેક્ટેડ છે એવા બિઝનેસ ઉપર અલ્ટિમેટલી આ અલાઉડ થશે ટ્વેન્ટી પર્સન્ટનો એડિશનલ એપ્રિશિએશન સાયન્ટિફિક રિસર્ચના પ્રોજેક્ટ ઉપર એટલે કે એના રિલેટેડ તમે પેમેન્ટ કર્યું હોય આઈધર સોશિયલ રિસર્ચ સામાજિક કોઈ તમે રિસર્ચ કરતા હોય સોશિયલ એક્ટિવિટી ઉપર તમે કંઈક રિસર્ચ કરતા હોય

સિસ્ટમ વારંવાર ચેન્જ કરતો રહેતો હું પેલા ક્યારેક ઝૂમમાં વ્યા જતા ક્યારેક ગૂગલ મીટ ઉપર આવતા રહેતા પછી ક્યારેક ક્યારેક પાછા યુટ્યુબ લાઈવ સ્ટ્રીમ કરી નાખતા ક્યારેક ક્યારેક યુટ્યુબ નો વિડીયો પ્રિપેર કરીને મૂકી દેતા પછી એક્સેલ આવી પછી હું દેખાતો આવ્યો પછી બોર્ડ આવ્યું પછી અવાજ થોડોક સારો આવ્યો મ્યુઝિક આવ્યું એનિમેશન આવ્યું બધું ધીરે 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 તો ઇન હાઉસ રિસર્ચ એટલે શું તો કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ આઈધર કંપની પોતે જ રિસર્ચ કરતી હોય બરાબર ઇન હાઉસ પોતે જ કરતી હોય તો એને કહેવાય ઇન હાઉસ રિસર્ચ બરાબર જેમ કે અહીંયા તમને કીધું છે ઇન હાઉસ રિસર્ચ કરતી હોય રિલેટેડ ટુ બિઝનેસ કે ભાઈ એનો જે બિઝનેસ છે એની સાથે કનેક્ટેડ કોઈ રિસર્ચ કરતી હોય તો તો શું તો જો અહીંયા બે પાર્ટ પડ્યા છે એક તો પોતે રિસર્ચ કરતી હોય તો અને આઉટસાઇડર ના આપી દે તો અલગ સિચ્યુએશન છે કે ભાઈ પોતે ન કરે પણ એને એમ કહી દે કે ભાઈ મારા વાતી તમે રિસર્ચ કરી લ્યો ને પછી એમાં જોઈ લેશું બરાબર માનો કહ્યું કે કંપની હાયર લે થર્ડ પાર્ટી હાયર કરીએ તમે મારા વીસર્ચ કરી પેમેન્ટ કરીશ તો અહીંયા પેલા આપણે સમજીપ્ટ ઇન હાઉસ રિસર્ચ હોય તો શું થશે હવે અહીંયા જોવા જઈએ તો ટાઈપ્સ ઓફ એસે તમને ખબર હોય તો ઘણા બધા છે અને એમાંથી આપણે સેવન જેટલા યાદ રાખ્યા હતા

બરાબર એફઆઈમાં મેં તમને ઓલી સ્ટોરી કરી હતી આતંકવાદી વાળી એના પછી ત્યારે જ મેં તમને સમજાવી દીધું કે લેન્ડ છે લેન્ડ એની ઉપર તમે ડેપ્રિસિએશન ચાર્જ કરી શકતા નથી ચલો આ રિસર્ચ માટે લેન્ડ ફેલ ગઈ પણ લેન્ડ તો જ્ઞાન એને જોઈ શકે નહીં તમે કંઈક બીજા કામમાં યુઝ તો લઈ શકશો કે નહીં તો કે યસ જ્યારે ઓલી બધી ફેક્ટરીઝ છે બરાબર માનો કે રિસર્ચ રિલેટેડ કંઈક બીજી મશીન્સ આઈધર કોઈ પેમેન્ટ કર્યા હોય તો એને આપણે બીજે ક્યાંય યુઝ નથી કરી શકતા એ રિસર્ચ પાછળ જ યુઝ કરી શકીએ છીએ એ રિસર્ચ ફેલ તો આપણે બધું ફેલ તો અહીંયા કે ભાઈ તમે જો જી પણ એક્સપેન્સ કરો છો જે પણ પેમેન્ટ કરો છો એ જો પ્રીવિયસ યરમાં કર્યું હોય તો તમને રેવન્યુ અને કેપિટલ એક્સપેન્ડિચર બંને હંડ્રેડ પર્સન્ટ અલાઉડ થશે બટ એક્સેપ્ટ લેન્ડ જમીન લેવા પાછળનો ખર્ચો કર્યો હોય તો એ તમને અલાઉડ થશે નહીં હવે વાત કરીએ સર પ્રીવિયસ ઇયર રિસર્ચમાં તો ક્યારેક ચાર ચાર પાંચ પાંચ વર્ષનો ટાઈમ લાગતો હોય તો પ્રીવિયસ ઇયરમાં ખાલી આપણને અલાઉડ થશે નહીં એની પહેલાના વર્ષનો પણ અલાઉડ થશે ઇન્કર્ડ ડ્યુરિંગ ફાઈવ યર્સ

પણ એનું પ્લાનિંગ તો લગભગ ટુ થાઉઝન્ડ ઇલેવન ટ્વેલથી ચાલતું હતું અરે આપણને તો ખાલી દેખાણો કે ભાઈ જીઓ ઘૂસી ગયું માર્કેટમાં વોડાફોન નાઇડી એમ જ વિચાર કરતું હતું કે ભાઈ શું આમાં ખબર પડશે તો હું એવી રીતના વાત કરું છું કે બિઝનેસનું પ્લાનિંગ તો એને રિસર્ચ કરવાનું શરૂ કર્યું હોય ત્યારથી જ કરી નાખ્યો જેમ કે ટેસ્લા છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બનાવે છે તો ટેસ્લા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બનાવે છે તો એ શું તમને લાગે છે કે ભાઈ એક દિવસમાં બની ગયું હોય પ્રીવિયસ ઇયરમાં જ બની ગયું હોય ના ઘણા બધા વર્ષોની રિસર્ચ એ લોકો લગાડી હોય એના પછી ઘણા બધા લૂફોલ્સ આવ્યા હોય એને સુધારતા 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 ત્યારે છેટી ટેસ્લા અહીંયા પહોંચી હોય બરાબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં ઇન્ડિયા મોટ પ્લાન્ટ સ્ટાર્ટ થાય છે કાર બહુ મોંઘી છે બહુ મોંઘી છે સ્ટાર્ટિંગે જ એની બહુ મોંઘી છે બટ ઇન ફ્યુચર કંઈક થશે અને એનું ડિડક્શન એ લગભગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં એટી કરીને કંઈક બહાર પાડ્યું છે મને એની સેક્શન યાદ નથી પણ ઓલા જનરલ ડિડક્શન નહોતા ભાઈના એમાં ઇલેક્ટ્રિક મોટર વ્હીકલ ઉપરનું ડિડક્શન આ વખતે બહાર પાડી દીધું છે કે તમે કોઈ ઇલેક્ટ્રિક મોટર વેહિકલ પરચેસ કરશો એનું કંઈક તમને એક્ઝમ્પન મળે છે બટ બટ કેટલું મને કન્ડિશન કરવાની બાકી છે આખી એક પણ આપણા માટે કામનું નથી આ બધું કરતા હોય ગવર્મેન્ટ પણ ગવર્મેન્ટ ઇલેક્ટ્રિક વ્હીકલને ધીરે ધીરે પ્રમોટ કરશે જેમ જેમ પેટ્રોલ ઓછું થતું જશે ને એમ પછી ઇલેક્ટ્રિસિટી ઉપર એ ટેક્સ વધશે કે ગવર્મેન્ટ અત્યારે પેટ્રોલ ઉપર જેટલો ટેક્સ લે છે એટલું ઇલેક્ટ્રિસિટી આઈધર કોઈ બીજા કોઈ પ્રોડક્ટમાંથી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ગવર્મેન્ટ હંડ્રેડ પર્સન્ટ એની ઉપર સ્વિચ ઓવર કરવા દેશે નહીં ગવર્મેન્ટની ઇન્કમ ન આવે તો એ લોકો ખર્ચા આટલા બધા કરે ક્યાંથી ચલો તો અહીંયા સમજી આવે કે ભાઈ પ્રીવિયસમાં કર્યું હોય તો તમને હન્ડ્રેડ પર્સન્ટ મળશે એની પહેલાના પાંચ વર્ષ કર્યું હોય તો પણ તમને મળશે હન્ડ્રેડ પર્સન્ટ જ મળશે રેવન્યુ એક્સેપ્ટ એક્સપોર્ટ પર એક્સેપ્ટ એક્સપોર્ટ ન આવે એક્સેપ્ટ આવ્યા અહીંયા કે ભાઈ તમને રેવન્યુ એક્સપેન્ડિચર બધા મળશે પણ પર્વિઝીટના નહીં મળે જેમ કે તમે કોઈ ફેસિલિટી કોકને પ્રોવાઈડ કરી છે તો ફેસિલિટીના તમને અલાઉડ નહીં મળે હા એમાં સબ્જેક્ટ ટુ અપ્રુવલ કે ભાઈ અપ્રુવડ હોવા જોઈએ અને આ આ પ્રોજેક્ટ અપ્રુવડ હોવો જોઈએ એમ કે ભાઈ સાયન્ટિફિક રિસર્ચમાં જે થાય છે એનું અપ્રુવલ તમને ગવર્મેન્ટ પાસેથી મળેલું હોવું જોઈએ જોકે એ તો બધા માટે જોઈએ છે આના માટે નોર્મલ બિઝનેસ કરવા માટે પણ અપ્રુવલ તો જોઈએ જ છે ગવર્મેન્ટનું તો અહીંયા તમને એ રીતના થશે ચાલો અહીંયા વાત કરું તો કેપિટલ કેપિટલ એક્સપેન્ડિચર હશે તો એ બધો મળશે હંડ્રેડ પર્સેન્ટ એક્સેપ્ટ લેન્ડ કે લેન્ડ સિવાયનું બધું તમને મળશે આ કોના માટે હતું તો કે અધર દેન એસએસસી યાદ રાખીએ પહેલાં તો આ રિસર્ચ કહ્યું તો કે અલ્ટિમેટલી હાઉસ રિસર્ચ કે સોશિયલ હોય કે સાયન્ટિફિક હોય હાઉસ રિસર્ચ હશે બરાબર એમાં બે કેટેગરી કંપની માટે અલગ છે અધર દેન કંપની માટે અલગ છે તો અધર દેન કંપનીમાં પાછા બે ક્રાઇટેરિયા બરાબર કે ભાઈ પ્રીવિયસ ઇયમાં કર્યું હોય તો એ તમને હન્ડ્રેડ પર્સન્ટ મળશે રેવન્યુ હોય કે કેપિટલ હોય એક્સેપ્ટ લેન્ડ એ હન્ડ્રેડ પર્સન્ટ મળશે પ્રીવિયસ ઇયરનું બટ જો પ્રીવિયસ ઇયર કરતાં પણ પહેલાં પાંચ વર્ષ દરમિયાન તમે કોઈ એક્સપેન્ડિચર કર્યો છે તો રેવન્યુ પણ તમને હન્ડ્રેડ પર્સન્ટ મળશે અને કેપિટલ પણ તમને હન્ડ્રેડ પર્સન્ટ મળશે પણ રેવન્યુમાં તમે જે પરક્વિઝિટ પ્રોવાઈડ કરો છો પરક્વિઝિટ એટલે તમારા કોઈ એમ્પ્લોઇઝને તમે બહુ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરો છો તો એના તમને નહીં મળે અને કેપિટલ એક્સપેન્ડિચર માં તમને લેન્ડ ના નહીં મળે બાકી બધું 100% તમને મળશે હવે સમજીએ કંપની કંપનીમાં કંપની માં 200% છે ઇન કેસ ઓફ કંપની કે ભાઈ સ્પેસિફાઈડ બિઝનેસ હેવિંગ એગ્રીમેન્ટ વિથ ગવર્મેન્ટ કે ભાઈ ગવર્મેન્ટ સાથે એગ્રીમેન્ટ કરેલો હોય એવી કંપની હોય અને એનો સ્પેસિફાઈડ બિઝનેસ જ એવો હોય એ રિસર્ચ પાછળનો બિઝનેસ જ હોય તો એને મળશે ટુ હંડ્રેડ પર્સન્ટ ઓફ રેવન્યુ એક્સપેન્ડિચર ઓર કેપિટલ એક્સપેન્ડિચર એક્સેપ્ટ લેન્ડ એન્ડ બિલ્ડિંગ બરાબર આમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ બંને સિવાયનું ડ્યુરિંગ પ્રીવિયસ ચલો ક્લિયર થાય છે કે આમાં તમને ટુ હંડ્રેડ પર્સેન્ટ ઓફ રેવન્યુ એન્ડ કેપિટલ એક્સપેન્ડિચર અથવા ઓર કેપિટલ એક્સપેન્ડિચર એ તમને અલાઉટ થશે ચલો આગળ વધીએ તો બરાબર કંપનીના કેસમાં ટુ હંડ્રેડ પર્સેન્ટેજ હવે આપણે સમજીએ કોન્ટ્રીબ્યુશન ટુ આઉટસાઇડ હવે માનો કે આપણે ઇન હાઉસ રિસર્ચ નથી કરવી આપણી પાસે ટાઈમ નથી પણ આપણને એ રિસર્ચ કરાવવી રિક્વાયર્ડ છે તો આપણે કોઈક થર્ડ પાર્ટી હાયર કરીએ એટલે કે આઉટસાઇડર હાયર કરીએ એને કહીએ કે તું અમારા વાતે રિસર્ચ કર જે ડેટા આવે અમારી સાથે શેર કરજી અમારા બિઝનેસમાં યુઝ કરી શકીએ તો આપણે આ જે કન્સેપ્ટ ભણીએ છીએ એ સાયન્ટિફિક અને સોશિયલ બંને રિસર્ચ માટે છે તો કહીએ તો હવે આઉટસાઇડર્સમાં તો તમારા બિઝનેસ સાથે કનેક્ટેડ હોય કે ન હોય તમને અલાઉડ થશે આઉટસાઇડર્સને જો તમે પેમેન્ટ કરતા હોય તો તમારા બિઝનેસ સાથે કનેક્ટેડ હોય કે ન હોય તો પણ તમને અલાઉટ થશે જરા અહીંયા તો શું હતું તો કે રિલેટેડ ટુ બિઝનેસ કે ઇન રિસર્ચ કરતા હોય તો તમારા બિઝનેસ રિલેટેડ હોય તો જ તમને એલાઉટ થશે બાકી થશે નહીં પાછા અહીંયા આવી જઈએ ચલો હવે આ જોયો હતો કે ભાઈ સોશિયલ અને સસ્ટિકલ રિસર્ચ હોય કે ભાઈ સામાજિક ભલા માટે કોઈ તમે રિસર્ચ કરાવતા હોય તો તમે પેમેન્ટ કોને કરશો તો કે અપ્રુવડ ઇન્સ્ટિટ્યુશન આઈધર એસોસિએશન જેને તમે પેમેન્ટ કરો છો આઉટસાઇડર્સને એ અપ્રુવડ એસોસિએશન હોય આઈધર ઇન્સ્ટિટ્યૂટ હોય લાઈક કોલેજ યુનિવર્સિટી જેમ કે આઈઆઈટી બોમ્બે એ બધા છે તો એ બધા પાસે રિસર્ચના લાઇસન્સ છે બરાબર પ્રાઇવેટ યુનિવર્સિટી પાસે બહુ ઓછા છે કમ્પેરેટિવલી પણ આઈઆઈટી છે આઈઆઈટી જેટલી પણ છે આઈઆઈએમ જેટલી પણ છે આઈઆઈએમમાં અલ્ટિમેટલી સોશિયલ અને સસ્ટિકલ રિસર્ચ બહુ થતા હોય કે ભાઈ તે ટ્રેડિશનલ આખું આવી રીતના ચેન્જ થાય છે આવી એવી રીતના કંઈક આગળ વધતા જાય આઈઆઈટીમાં ટેકનોલોજીકલ રિલેટેડ એટલે સાયન્ટિફિક રિસર્ચ આઈઆઈટીમાં ઘણા થતા હોય છે પછી આ તો મેં તમને આઈઆઈટી સાથે તમે કનેક્ટ મીન્સ કે આઈ આઈઆઈટી સાથે તમે જલ્દી કનેક્ટ કરી શકશો બાકી એવી કેટલી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેના આપણને નામે ઘણીવાર ખબર નથી હોતા તો અહીંયા તમે સોશિયલ અને સસ્ટિકલ રિસર્ચ માટે જો તમે કોલેજ યુનિવર્સિટીઝ ને જો તમે પેમેન્ટ કરશો તો એના વન ટ્વેન્ટી એટલે માનો કે તમે દસ લાખ રૂપિયા તો દસ લાખ રૂપિયાનું પેમેન્ટ કરશો તો તમને ટ્વેલ લેખ ફિફ્ટી થાઉસનું ડિડકશન મળશે ઇન્કમટેક્સમાં કારણ કે ગવર્મેન્ટ એટલા માટે કરતી હોય કે ભાઈ અલ્ટિમેટલી આવા બધા રિસર્ચ થશે તો દેશનું ભલું થશે સોસાયટીનું ભલું થશે એટલા માટે એને આવી રીતના પ્રમોટ કરેલું છે બીજું કંઈ નથી એટલા માટે ડિડક્શન આપેલું છે ચલો ધેન ફોર સાયન્ટિફિક રિસર્ચ ફોર નેચરલ સાયન્સ એ તો નેચરલ સાયન્સમાં ટપા નહીં પડે કારણ કે આપણે સાયન્સના સ્ટુડન્ટ નથી સાયન્ટિફિક રિસર્ચ હોવું જોઈએ આપણને તો કહી દીધો હશે કે સાયન્ટિફિક રિસર્ચ નેચરલ સાયન્સ કોને કે એવું નહીં પૂછે એટલે એ કોઈ ચિંતા કરોમાં જોકે નેચરલ સાયન્સ એટલે હું તમને કહી દઉં ખરે કુદરતી જે આ ઝાડ પત્તા ને બધા હોય ને અથવા ઓક્સિજન લેયર્સમાં એમાં એ નેચરલ સાયન્સ કહેવાય પણ હું શ્યોર નથી એમ હું નામ ઉપરથી કહું છું કે નેચરલ એટલે નેચર સાથે કનેક્ટેડ સાયન્સમાં તમે કોઈ ચેન્જ કરે ને નેચરલ સાયન્સ કહેવાતું હશે હું એવું માનું છું કે એવું તો આપણે આવ્યું નથી કંઈ હવે પેમેન્ટ હવે તમે કોને પેમેન્ટ કરો છો એની ઉપર ડિપેન્ડ કરે છે જો તમે પેમેન્ટ કંપનીને કરતા હશો હવે કંપની પાછી કેવી હોવી જોઈએ તો કે રજિસ્ટર્ડ ઇન ઇન્ડિયા હોવી જોઈએ અપ્રુવડ બાય ગવર્મેન્ટ હોવી જોઈએ અને બીજી જેટલી પણ કન્ડિશન છે એ ફૂલફિલ થવી જોઈએ તો તમને કેટલા પર્સન્ટ મળશે તો કે વન ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ કે જેટલું પણ પેમેન્ટ કરશો એ કંપનીને એના વન ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ તમને ડિડક્શન તરીકે અલાઉટ થશે એના પછી કોલેજ યુનિવર્સિટી જો તમે કોઈ કોલેજ આ યુનિવર્સિટીને કરો તો કેટલા પર્સન્ટ તો કે વન સેવન્ટી ફાઈવ પર્સન્ટ બિકોઝ કોલેજમાં સ્ટુડન્ટ સ્ટડી કરતા હોય તો એ લોકો પણ શીખી શકે એટલા માટે ત્યાં તમને વધારે ડિડક્શન તરીકે અલાઉટ થાય છે બરાબર પછી નેશનલ લેબોરેટરી બરાબર તમે કોઈને પેમેન્ટ કરો છો સાયન્ટિફિક રિસર્ચ કરવા માટે અને નેશનલ લેબોરેટરી છે બરાબર જો અપ્રુવડ પ્રોજેક્ટ હશે તો ટુ હન્ડ્રેડ પર્સેન્ટ અને હા નેશનલ લેબોરેટરી તો અપ્રુવડ હોવી જોઈએ પણ પ્રોજેક્ટ મેલ અપ્રુવડ પ્રોજેક્ટ એ ગવર્મેન્ટે અપ્રુવ કરેલો હશે ગવર્મેન્ટે આપેલો હશે તો ટુ હંડ્રેડ પર્સેન્ટેજ અને જો અધર કોઈ પ્રોજેક્ટ હશે તો કેટલા પર્સન્ટ તો કે વન સેવન્ટી ફાઇવ પર્સેન્ટેજ તમને ડિડક્શન તરીકે લાઉટ થશે બરાબર આટલું તમારે યાદ રાખવાનું છે બસ ખાલી એડિશનલ એડિશનલ માટે તો નહીં પણ નોર્મલી સાયન્ટિફિક રિસર્ચ પાછળ જો તમે કરતા હોય તો ચલો અહીં સુધી ક્લિયર થાય છે બરાબર અને હા ઘણા બધા લોકો સમજતા હોય તો આ પોઈન્ટ અલગ છો આ પોઈન્ટ એમને મેં તમને કીધો છે કે એડિશનલ ડેપ્રિસિએશન તમે ચાર્જ કરી શકો છો એની એ કન્ડિશન ઘણી બધી છે પણ એ આપણે કામની નથી એટલે કે એટલું બધું ડિટેલમાં આપણને નથી પૂછતા એડિશનલ ડેપ્રિસિએશન ન્યુ પરચેસ નવું કર્યું હોય સેકન્ડ હેન્ડ ન હોય તો તમે એડિશનલ ડેપ્રિસિએશન તમને જો ઈચ્છા થાય તો તમે ચાર્જ કરી શકો છો એટલે આપણને તો સમમાં કહી દેશે કે એડિશનલ ડેપ્રિસિએશન ટુ બી ચાર્જ ઇન ધીસ ઓન ધિસ અસેટ એવું આપણને કહી દેશે અને આ તો સ્પેસિફિક બિઝનેસ છે સ્પેસિફાઈડ બિઝનેસ ઘણા બધા હોય જેમાં વધારે પ્રકારના ડિડક્શન એ બધું મળતું હોય એની વાત કરે છે ચલો અહીં સુધી બધાને ક્લિયર થાય છે ફટાફટ મને કહો કમેન્ટ્સમાં આપણો આ પોઈન્ટ પૂરા થાય છે બધા હવે આપણે ડાયરેક્ટ સામૂહ શિફ્ટ થશું ચાલો અહીં સુધી પેલા બધાને યાદ રે છે બધું કઈ ડાઉટ હોય તો પૂછી લો અને સમજાઈ ગયું તો યસ યસ કમેન્ટમાં કરો તો પછી આપડે આગળ વધીએ ઓકે વેરી ગુડ વેરી ગુડ વરી ગુડ ચાલો ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણા બધા સમ્સ યાદ હોય તો કાલે આપણે સમ નંબર 2 વન કેલ્ક્યુલેટ કર્યો તો હવે આજ આપણે સમ નંબર 2 થી શરૂઆત કરીએ બરાબર મે આજે પીડીએફ કન્વર્ટ કરી લીધી છે કારણ કે મને પીડીએફ માં વધારે મજા આવે છે તો અહીંયા આપણે 19 19 બધે કરશું ચલો હવે એડિશન ઇન્ફોર્મેશન સ્ટાર્ટ થઈ ગઈ હવે આપડે ને ટોટલ ચાર થી પાંચ સમ કરશો એટલે વધીને બે લેક્ચર હજી આપણે આ ચેપ્ટર કરશું અથવા તો જોઈએ તમે પ્રેક્ટિસ કરજો અને હું તમને જે કેન્સલ કરીને દઉં બરાબર હા હું તમને આ પીડીએફ શેર કરી દઈશ ક્વેશ્ચનની પીડીએફ તો શેર કરું જ છું ને ક્યાં નથી કરતો આન્સર નહીં નથી કરતો ખાલી ચલો ક્વેશ્ચન ની પીડીએફ મેં તમને લગભગ ઓલમોસ્ટ બધી શેર કરી છે ને પેલા તો મેં તમને શેર કરી દીધી લગભગ લાસ્ટમાં ઓલી ઓપરેટિંગ કોસ્ટિંગ ની બાકી છે કોઈ મને આજે ખાલી કહી દેજો ને કેટલી બાકી છે આપણા ક્લાસરૂમ માં શેર કરવાની તો એ આપણે હું તમને કરી દઈશ ચલો 1 મિનિટ હો ચલો ક્વેશ્ચન રીડ કરી લઈએ અને એની સાથે સાથે સમ સોલ્વ કરતા જઈએ તો હવે જો જોઈએ તો

વિચારતા જજો કાલે મેં તમને એક સમ કરાયો છે જો તો એડવાન્સ ઇન્કમ ટેક્સ એડવર્ટીઝમેન્ટ ડોનેશન મોટર કાર એક્સપેન્સ ટેલિફોન એક્સપેન્સ ડેપ્રિસિએશન ઓકે ધેન આફ્ટર આપણે કીધું છે ગ્રોસ પ્રોફિટ ક્રેડિટ સાઇડ ધેન આફ્ટર ડિસ્કાઉન્ટ બેડ ડેટ રિઝર્વ 50% નોટ અલાઉડ ઇન પાસ્ટ હવે બેડ ડેટ રિકવર થયું છે એમાંથી 50% પાસ્ટ માં અલાઉડ નોતું થયું આ પોઈન્ટ એ સમજવા જેવો છે બાય ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ બાય ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ ડિપોઝિટ એકાઉન્ટ્સ ચલો વાંધો નથી કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન આપણને આઈપી છે ઓહો ઘણી આઈપી છે સાત એક એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે સેલેરી ઇન્કલુડ થર્ટી થાઉઝન્ડ પેડ ટુ મિસ્ટર ધવલ કે મિસ્ટર ધવલને પે કર્યા છે એ આપણે સેલેરીમાં ઇન્ક્લુડ કરી લીધા છે એકચ્યુઅલીમાં તમે મિસ્ટર ધવલને પે કરો એના કાં તો ડ્રોઈંગ હોય કાં તો પાર્ટનરની સેલેરી હોય એટલે કે ઓનરની સેલેરી હોય અને છે એટલે ઓનરની સેલેરી હોય નહીં એ કાં તો એનો પ્રોફિટ હોય કાં તો એનું ડ્રોઈંગ હોય તો એ આપણે જોશું સાથે કન્સિડર કરશું તેન આપણે જનરલ એક્સપેન્સ ઇન્ક્લુડ જનરલ એક્સપેન્સ ઇન્ક્લુડ્સ રૂપીસ ટેન થાઉઝન્ડ ફોર પેમેન્ટ બીંગ મેડ ફોર પર્સનલ પરચેસ ઓફ મિસ્ટર ધવલ કે જનરલ એક્સપેન્સમાં એક ડ્રોઈંગ છે જે પણ અલાઉડ ન થાય એડવર્ટીઝમેન્ટ ઇન્ક્લુડ્સ નાઇન થાઉઝન્ડ સ્પેન્ડ ઓન પર્ચેસ ઓફ ન્યુ પરમાનન્ટ સાઇન બોર્ડ ન્યુ પરમનેન્ટ સાઇન બોર્ડ જોકે એ તો વાંધો ન આવે પરમનન્ટ સાઇન બોર્ડ એટલે એ એક પ્રકારની આપણી અસેટ કહેવાય એટલે એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સમાં આવે એ આપણી અસેટ કહેવાય એટલા માટે એની પર ડેપ્રિસિએશન ચાર્જ થાય અને એ રેટ આપેલ હોવો જોઈએ તો ચાર્જ થાય પાછો એમને એમ તો ન થાય ચલો હવે આગળ વધીએ તો એના પછી જે મોટર કાર એક્સપેન્સિસ ઇન્ક્લુડ રૂપીસ ટવેન્ટી ફોર થાઉઝન્ડ ટુ પર્સનલ પર્પસ ચલો મોટર કાર એમાંથી મોટર કારનો જે એક્સપેન્સ છે ટ્વેન્ટી પર્સનલ માટે છે તો પર્સનલ તો આપણે બિઝનેસમાં નહીં જવા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્કલુડ્સ ઓફ લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચલો એ આપણે ડિસલાવ કરી આફ્ટર ડેપ્રિસિએશન પર ઇન્કમ ટેક્સ ફિફ્ટીન થાઉઝન્ડ છે ખાલી આ બહુ સારું આપણને કીધું નથી કેલ્ક્યુલેશન કરવાનું કહી દીધું કે ભાઈ એસ પર ઇન્કમ ટેક્સ ફિફ્ટીન થાઉઝન્ડનું ડેપ્રિસિએશન અલાઉટ છે

છે ચલો ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ સૌથી પહેલા આપણે ફોર્મેટ બનાવી લઈએ એના પછી આપણે આગળ કંઈક વિચારીએ ચલો ફોર્મેટ આપણે અહીંયા બનાવીએ તો આને જ કોપી પેસ્ટ કરીએ એટલે આખું ફોર્મેટ તો ન બનાવવો પડે આમાં ચેન્જીસ તો જાજા કરવા પડશે જાજા એટલે કે આ બધું ડિલીટ કરવું પડશે ને એમ ચલો સમ નંબર two એડલેસ તો રેવા જ દેશો આપણે પણ એડલેસ માં ઘણી બધી રોઝ આ એડ કરવી પડશે કારણ કે પોઈન્ટ્સ ઘણા બધા આવ્યા છે એટલે ચલો એડ માં પણ થોડી ઘણી રોઝ એડ કરી દઈએ છીએ એન્ડ લેસ માં પણ એડ કરી દઈએ છીએ ચલો વધશે તો આપણે ડિલીટ કરી નાખશું આપણે ક્યાં આપણે ડિલીટ કરી જ છે ને ચલો સૌથી પહેલા આપણે લખી લઈએ નેટ પ્રોફિટ ક્યાંથી તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી કેટલો છે તો કે નેટ પ્રોફિટ છે ટુ ચલો આપણે લખ્યું ટુ લેખ નાઇન્ટી થાઉઝન્ડ દેન આફ્ટર હવે આપણે આમ તો છે ને હવે સ્ટેપ બાય સ્ટેપ

મળે છે કેટલી તો કે થર્ટી થાઉઝન્ડની સેલેરી મિસ્ટર ધવલની છે તો એ તમને વિચાર હોય તો મિસ્ટર ધવલને સેલેરી એ તો કંઈ આપણે નહીં આપીએ મિસ્ટર ધવલને આપણે થોડી સેલેરી આપશું બિઝનેસ થોડી સેલેરી આપશે તો ઈ અલ્ટિમેટલી એક્સપેન્સ તો છે બટ કેવો એક્સપેન્સ છે તો કે ડિસ અલાઉડ એક્સપેન્સ છે એવો એક્સપેન્સ આપણે અલાઉડ કરતા નથી શું કામ એને નથી કરતા બિકોઝ ઇટ ઇઝ સેલેરી ઓફ ઓનર હવે ઓનરને આપણે સેલેરી નો આપતો હોય અલ્ટીમેટલી ડ્રોઇંગ કરી જાતો હોય અને એને પ્રોફિટ મળતો હોય એ તો એટ ધ એન્ડ મળતો હોય અત્યારે તો મળે નહીં તો આપણે 30000 ની એક્સપેન્સ છે એ આપણે કરશું ડિસઅલાઉડ હવે એક્સપેન્સ તમારો ઘટશે તો તમારો પ્રોફિટ શું થશે તો કે વધશે એટલા માટે આપણે ક્યાં લખશું તો કે એડ સાઇડ તો આપણે લખશું સેલેરી ટુ કોને આપી મિસ્ટર હવે એક શું કરે આની પેલા છે ને આ બધા પોઈન્ટ સમજતા પેલા આ બધા પોઈન્ટ સમજી લે ઈઝી આમ થોડાક નાના છે એટલે ફટાફટ પતી જાય હવે પેલા તો ડિસ્કાઉન્ટ આપણને મળે તો કે યસ ઓબ્વિયસ વાત છે ડિસ્કાઉન્ટ તો આપણને મળતું રહે એમાં કોઈ વાંધો નથી પછી આપણે જોઈએ તો પછી કીધું છે બેડ ડેટ રીકવર આ પોઈન્ટ ચલો હવે જોઈએ તો બેડ ડેટ હવે જો પેલા તો ઇન્કમટેક્સ વાળા બેડ ડેટ આપણે અલાઉડ કરે છે બેડ ડેટ રિઝર્વ અલાઉડ કરતા નથી પણ ઘણી બધી વાર છે ને બેડ ડેટ આપણે માનો કે થોડીક માનો કે આપણે ટ્વેન્ટી થાઉઝન્ડ ની બેડ ડેટ આપણે આ વખતે બતાવી છે પણ ઇન્કમ એ માનો કે કોઈ એના ટેકનિકલ ઇસ્યુને લીધે કે ભાઈ ઇન્કમ ટેક્સના જે ઇસ્યુ ઇન્કમટેક્સની કોઈ ટેક્સ એન્ડ પ્રોવિઝન હતી એના લીધે માનો કે આપણે ચાર્જ કર્યું તો ટ્વેન્ટી થાઉઝન્ડનું બેડ ડેટ પણ એઝ પર રૂલ્સ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ટેન થાઉઝન્ડનું બેડ ડેટ છે એ ત્યારે ડિસઅલાઉડ થયું હતું કે ભાઈ ઇન્કમટેક્સવાળા કહેતા હતા કે ભાઈ આ ટ્વેન્ટી થાઉઝન્ડનું બેડ ડેટ છે એ તમને એઝ અ લોસ તરીકે બાદ મળશે નહીં એઝ અ લોસ તરીકે તમે બતાવી શકશો નહીં તો હવે

1890 નું પીએનએલ છે બરાબર હવે આમાં માનો કે વન લેખ ફિફ્ટી થાઉઝન્ડનું વન પોઈન્ટ ફાઈવ લેખનું આપણને ઇન્કમ છે અને એમાં છે ને ફિફ્ટી નો શું છે તો કે એક્સપેન્સ છે હવે ફિફ્ટી થાઉઝન્ડ એક્સપેન્સ તો છે પણ એમાં માનો કે આપણે અલગથી ટેન થાઉઝન્ડનું છે ને બેડ ડેડ ચાર્જ કર્યું હતું અલગથી ટેન થાઉઝન્ડનું બેડ ડેટ ચાર્જ કર્યું હતું અને આપણો અલ્ટિમેટલી પ્રોફિટ આવ્યો તો કેટલો તો કે વન પોઈન્ટ ફિફ્ટી નાઇન્ટી થાઉઝન્ડ આપણો પ્રોફિટ આવ્યો તો એસ પર પીએનએલ હવે ઇન્કમટેક્સ વાળા પછી શું કીધું ખબર 10000 નો તમારું બેડ ડેટ છે બરાબર ટેન ની જે બેડ ડેટ છે એમાંથી અમે તમને ખાલી ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ કરશું તો અહીંયા અલ્ટિમેટલી કેટલા આવી ગયા તો કે ટેન ની જગ્યા આવી ગયા ફાઇવ થાઉઝન્ડ તો અહીંયા પણ તમારો પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ જશે તો કહી યસ પેલા પ્રોફિટ કેટલો થયો હતો કે નાઇન્ટી થાઉઝન્ડ હવે માનો કે આપણે અલાઉ ખાલી આપણે તો અહીંયા સિમ્પલ શું થઈ તો કે ભાઈ ટેન કે એટલે કે ટેન થાઉઝન્ડ જે બેડ હતી એમાંથી ફાઈવ થાઉઝન્ડ અલાવ કર્યું એન્ડ ફાઈવ થાઉઝન્ડ શું કર્યું તો કે ડિસઅલાઉ કર્યું તો જે અલાઉડ આપણને કર્યું હતું જે આપણને અલાઉડ કરી હતી અને આ આપણને ડિસઅલાઉડ કરી હતી જો આપણે પહેલા ચાર્જ કર્યું હતું ટેન થાઉઝન્ડ જો આપણને ટેન થાઉઝન્ડ ગવર્મેન્ટ મીન્સ કે ટેક્સ વાળા અલાઉ કર તો આપણો પ્રોફિટ કેટલો થઈ જાય તો કે નાઇન્ટી થાઉઝન્ડ તો ત્યારે આપણે ટેક્સ ઓછો ભરત પણ ઇન્કમટેક્સ વાળાએ ફાઇવ થાઉઝન્ડ અલાઉ કર્યું એટલે આપણે ફાઇવ થાઉઝન્ડ તો એક્સપેન્સ તરીકે આપણને મળ્યા એટલે એનો આપણે ટેક્સ ન ભરવો પડ્યો પણ આજે ડિસઅલાઉડ છે એનો આપણે ટેક્સ ભરવો પડ્યો કારણ કે જો ફાઇવ થાઉઝન્ડ ડિસલોડ કરી એટલે આપણે અહીંયા પીએનએલમાં ડેબિટ બતાવી શકાય નહીં હવે પીએનએલમાં ડેબિટ ન બતાવી શકીએ એટલે આપણો પ્રોફિટ ફાઇવ થાઉઝન્ડથી વધી ગયો ફાઇવ થાઉઝન્ડથી પ્રોફિટ વધી ગયો તો આપણે ફાઇવ થાઉઝન્ડનો ટેક્સ ભર્યો કે નહીં તો કે યસ તો હવે સમજો હવે કન્સેપ્ટ મેન છે આ પહેલાં ટોપિક સમજાય છે તો હવે કન્સેપ્ટ કે જો તમને જે તે સમયે જો બેડ ડેટ અલાઉડ કર્યું હોય અને એમાંથી રિકવર થતું હોય તો જે વર્ષમાં તમને મળે છે એ વર્ષમાં તમારી ઇન્કમ તરીકે ટ્રીટ થશે જે વર્ષમાં તમને મળે છે એ વર્ષમાં તમારી ઇન્કમ તરીકે ટ્રીટ થશે અને જો જે તે સમયે ડિસેલ કર્યું હોય તો જે તે સમયે ડિસેલ કર્યું હતું એટલે એ આપણને એક્સપેન્સ તરીકે ટ્રીટ કરવા નહોતો દીધો તો એના લીધે આપણો પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ ગયો હતો તો કે યસ તો પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ ગયો હતો તો આપણે એનો ટેક્સ જે તે સમયે પે કરી દીધો હતો તો કે યસ તો અત્યારે પાછો છે નો ટેક્સ રિકવર થયું તો એ તો અમારો બેનિફિટ ને એને શું

પ્રોફિટ શું આપણે કરશું ઘટાડી દેસુ બરાબર પ્રોફિટ આપણે દેસુ ઘટાડી એટલે અહીંયા આપણે લખશું બેટ રિકવર્ડ વર્ડ યુઝ થશે ડિસ અલાઉડ ઇન પ્રીવિયસ યર કેટલી છે તો કે ઓનલી ફાઇવ થાઉઝન્ડ ફાઈવ થાઉઝન્ડ તો જે તે સમય અલાવ કરી દીધી તો એનું તો આપણે ટેક્સ અત્યારે એટલે એની અત્યારે ઇન્કમ તરીકે ટ્રીટ કરવી પડે ચલો આગળ વધીએ તો હવે હવે એના પછી ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ હવે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ ઇન્કમ તો છે ટેક્સ પણ આપણે ભરશું પણ કયા હેડ ની નીચે તો કે અધર સોર્સિસમાં અહીંયા નહીં તો અહીંયા આપણે શું કરશું તો કે ફિફ્ટી થાઉઝન્ડ થી પ્રોફિટ આપણે શું કરશું તો કે ઘટાડી દેશું કારણ કે આ શું છે તો કે ઇન્કમ છે ઇન્કમ ઘટે મીન કે ઇન્કમ સાઈડમાં તમે કોઈ પોઈન્ટ કાઢી નાખો તો તમારો પ્રોફિટ શું થશે તો કે ઘટી જશે તો અહીંયા આપણે લેસ કરી દઈશું શું છે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ સાહેબ રિપીટ કરીએ બે ડેટ વાળું પહેલા અત્યારે આગળ વધીએ ચલો ઇન્ટરેસ્ટ એન્ડ કેટલું છે તો કે ફિફ્ટી થાઉઝન્ડ ચલો અહીંયા જે આ ટેન થાઉઝન્ડ છે બરાબર એમાં જ આપણે સમજીએ કે ભાઈ પાછો અહીંયા હું તમને સમજાવી દો માનો કે આ છે ડેબિટ સાઈડ આ છે ક્રેડિટ સાઈડ બરાબર અહીંયા ટોટલ થયો હતો વન લેખ ફિફ્ટી થાઉઝન્ડ બરાબર અહીંયા અલ્ટિમેટલી ફિફ્ટી થાઉઝન્ડનો લોસ હતો નોર્મલી બીજો બધો મીન્સ કે બીજા બધા એક્સપેન્સ હતા ટેન થાઉઝન્ડનો આપણે શું કર્યો હતો તો કે બેડ ડેટ ચાર્જ કર્યું હતું પણ ગવર્મેન્ટ ઇન્કમ ને કીધું કે ફાઈવ થાઉઝન્ડ તમારું બેડ ડેટ તરીકે ટ્રીટ કરશું બાકીનું તમારું થશે નહીં તો અહીંયા આપણો પ્રોફિટ કેટલો થઈ ગયો તો કે ભાઈ વન લેખ ફિફ્ટી થાઉઝન્ડમાંથી વન લેખ ફિફ્ટી થાઉઝન્ડમાંથી આપણો પ્રોફિટ કેટલો થઈ ગયો છે તો કે માઈનસ કર્યા ભાઈ આપણો પ્રોફિટ આવ્યો હતો નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડ હવે માનો કે અહીંયા તમે ટેન થાઉઝન્ડ કર્યા હોત તો ત્યારે તમારો પ્રોફિટ ઓછો આવત કે નહીં ફાઇવ થાઉઝન્ડ તો કે પણ અહીંયા આપણને ગવર્મેન્ટવાળા એટલે કે ઇન્કમ ટેક્સ વાળા કેટલા કીધા તો કે ફાઇવ થાઉઝન્ડ અલ્ટિમેટલી કીધા ફાઇવ થાઉઝન્ડ અલ્ટિમેટલી કીધા તો અહીંયા ફાઇવ થાઉઝન્ડ આપણને બેડ ડેડ ટ્રીટ કર્યું હતું તો કે નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ આપણી ઇન્કમ થઈ ગઈ હતી તો આપણે નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ ઉપર જેતા સમયે ટેક્સ ભર્યો રહ્યો છે કે નહીં તો અહીંયા અહીંયા એ જ સિચ્યુએશન છે ફાઇવ થાઉઝન્ડ અલાઉડ કર્યા હતા એન્ડ ફાઇવ થાઉઝન્ડ શું કર્યા હતા

તો આપણે લઈ પીએનએલમાં તો આપણે ક્રેડિટ કરશું કે નહીં બિકોઝ યસ બિકોઝ એકાઉન્ટિંગ રૂલ પ્રમાણે તો આપણે કરવી પડે તો કે આપણે અહીંયા ટેન થાઉઝન્ડ ક્રેડિટ કર્યું પણ આપણને યાદ આવ્યું કે આમાંથી ફિફ્ટી પર્સન્ટ ઇન પાસ્ટ ઇન પ્રીવિયસ ઇયરમાં ફિફ્ટી પર્સન્ટ આમાંથી ગવર્મેન્ટે એટલે કે ટેક્સ વાળાએ ડિસઅલાઉડ કર્યા હતા તો આપણો જે અહીંયા ક્રેડિટ સાઈડ ટેન થાઉઝન્ડ છે એની જગ્યાએ કેટલા આપણે લખવાના થશે તો કે ઓનલી ફાઈવ થાઉઝન્ડ લખવાના થશે હવે અહીંયા તમે ટેનની જગ્યાએ ફાઈવ કરી નાખો તો અહીંયા ફાઇવ એક નાઇન્ટી ફાઈવ થાઉઝન્ડ આવી જશે તો યસ અને અહીંયા ફાઈવ થાઉઝન્ડ તમારો પ્રોફિટ ડિક્રીઝ થઈ જશે કે નહીં તો કહીએ તો એટલા માટે આપણે લખ્યું છે લેસ્ટ સાઈડ બેડેડ રિકવર્ડ ડિસઅલાઉડ ઇન પ્રીવિયસ છે ચલો હવે સમજાય છે તો આપણે આગળ વધીએ ચલો ચલો આ પોઈન્ટમાં હવે કોઈને કાંઈ ડાઉટ

જો ટેક્સેબલ હોતો પણ બિઝનેસ એન્ડ પ્રોફેશનલ ઇન્કમ નથી કયા હેડની ઇન્કમ છે તો અધર સોર્સિસની તો આયા તો આપણે ખોટટે ખોટુ લખી નાખ્યું કે નહીં તો ક્રેડિટ સાઈડ આપણે વધારે લખી નાખ્યું છે તો આપણો પ્રોફિટ ખોટટે ખોટુ વધી ગયો છે તો આપણે ઘટાડી દેવાનો તો આપણે લખશું લેસ સાઈડ ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ ડિપોઝિટ આગળ વધીએ આગળ વધીએ તો હવે એના પછી હવે ડેબિટ સાઈડ આખી બાકી છે તો ચલો ડેબિટ ને લઈએ સેલેરીઝમાં થઈ ગયું પછી બેડ ડેટ હવે આ વર્ષે કરંટ ઇયરમાં બેડ ડેટ ફાઇવ થાઉઝન્ડ છે હવે આપણને કીધું છે કંઈ અલાઉડ ડિસઅલાઉડ એવું કઈ એવું કઈ કીધું નથી એવું કંઈ કીધું ના હોય તો અલાઉડ કરે આપણને થોડી ના પાડે બેડ ડેટ આપણને કંઈ કીધું ના હોય તો અલાઉડ જ કરે બેડ ડેટ અલાઉડ કરે બેડ ડેટ રિઝર્વ ડિસઅલાઉડ થાય બેડ ડેટ રિઝર્વ તમને અલાઉડ થતી નથી તો કઈ એનો નહીં આ આપણને અલાઉડ થશે એક્જેશન હું કીધું હોય તો એને કન્સિડર કરવાનું પણ અહીંયા આપણે કંઈ કીધું નથી તો અહીંયા બેડ ડેટ આપણો નોર્મલ લોસ છે આ બાજુ બેડ ડેટ રિઝર્વ હવે આ છે આપણા એક્સપેન્સીસ આ બધા આપણા શું છે કાં તો એક્સપેન્સ છે કાં તો લોસ છે તો જો તમે એક્સપેન્સ વધારે લખી નહીં ખાવો હોય તો તમારો પ્રોફિટ શું થઈ ગયો હોય તો ખોટો ખોટ્ટો ઘટી ગયો હોય તો એને કરી દેવાનો પ્લસ એટલે કે વધારી દેવાનો અને જો તમારો કોઈ એક્સપેન્સ બાકી રહી ગયો હોય ચાર્જ કરવાનો તો તમારો પ્રોફિટ શું થયો છે ખોટે ખોટો વધી ગયો છે તો આપણે ઘટાડી દેવાનો તો આપણે બેડ ડેટ રિઝર્વ હવે ટેન થાઉઝન્ડ તમે બેટ રિઝર્વ લઈ પણ બે ડેટ રિઝર્વ તમને અલાઉડ થતી નથી એઝ પર ઇન્કમ ટેક્સ બેડ ડેટ રિઝર્વ ચાર્જ કરવો અલાઉડ નથી તો અહીંયા ટેન થાઉઝન્ડ થી તમારો પ્રોફિટ ખોટે ખોટો ઘટી ગયો છે કારણ કે તમે ડેબિટ સાઈડ અમાઉન્ટ વધારે લખી લીધી છે તો ટેન થાઉઝન્ડ થી તમારો પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ જશે તો કહીશ તો બેડ ડેટ રિઝર્વ કેટલી અમાઉન્ટ છે તો કે ટેન થાઉઝન્ડ તો અહીંયા આપણે લઈ ટેન થાઉઝન્ડ ચલો ધેન આફ્ટર જનરલ એક્સપેન્સ તો કે એક્સપેન્સ તો થતો હોય પણ એના રિલેટેડ કંઈક એડજસ્ટમેન્ટ આપ્યો છે તો કે જો અહીંયા જનરલ એક્સપેન્સ પહેલા તો છે કેટલા તો કે 25000 હવે એમાં કીધું છે જનરલ એક્સપેન્સ ઇન્ક્લુડ્સ 10000 ફોર પેમેન્ટ બીંગ મેડ ફોર પર્સનલ પરચેસ ઓફ મિસ્ટર ધવલ હવે મિસ્ટર ધવલ નો પર્સનલ એક્સપેન્સ ઈ શું કહેવાય તો કે ડ્રોઈંગ કહેવાય ડ્રોઈંગ કોઈ દી આવે અહીંયા પીએનએલ માં કોઈ દી ડ્રોઈંગ આવે તો કે નો આવે તો ડ્રોઈંગ છે

અથવા છે ને આપણે આમ આ થોડું વિયર લાગે છે જનરલ એક્સપેન્સીસ ફોર પર્સનલ પર્પસ ચલો કેટલું હતું અમાઉન્ટ તો કે પર્સનલ પર્પસ માટે તો કે ટેન થાઉઝન્ડ તો અહીં આપણે લખી નાખીએ ટેન થાઉઝન્ડ ચલો હવે આપણે આગળ જોઈએ તો હવે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હવે ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં પણ કંઈક એડજસ્ટમેન્ટ છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્ક્લુઝ ટેન થાઉઝન્ડ ઓફ લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હવે પહેલાં તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે કેટલાનું તો કે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડનું હવે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બે પ્રકારના લાઈફ અને જનરલ તો જનરલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પણ આમાં ઇન્ક્લુડ છે પણ ટેન થાઉઝન્ડ શું છે તો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે તો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ તો ધવલનો પર્સનલ એક્સપેન્સ કહેવાય તો કે હવે એને લખ્યા જ બિઝનેસમાં તો આપણે એ તો અલાઉડ નહીં કરીએ તો કે નહીં કરીએ તો આપણે કરોડ ડિસઅલાઉડ હવે આ એક્સપેન્સ કેવો કહેવાય તો કે ડિસઅલાઉડ એક્સપેન્સ કહેવાય એનાથી પ્રોફિટ શું થશે તો કે ઇન્ક્રીઝ થશે તો ચલો લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ ધવલ જો કે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જ લખ્યા એની વાઈફ વાઈફ નું હોય તો ક્યાં જવું પછી ટેન ચલો હવે એના પછી સેલ્સ ટેક્સ તો સેલ્સ ટેક્સ તો આપણો નોર્મલ એક્સપેન્સ કહેવાય આપણે ટેક્સ તો ભરવો પડે ને સેલ્સ ટેક્સને ની બધું ભરવું પડે પછી જે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ હવે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પહેલાં તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એક્સપેન્સ છે કે નહીં તો કે યસ એક્સપેન્સ તો છે બિઝનેસ માટે એક્સપેન્સ તો છે બટ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે એ તમને પાર્ટનરશિપમાં અલાઉડ થાય છે પાર્ટનરશિપ ફર્મ હોય તો તમને પ્રોપરલી અલાઉડ થાય છે ઇન્કમ ટેક્સ પ્રમાણે અહીંયા તમને અલાઉડ થતો નથી તો તો આપણે ઇન્ટરેસ્ટન કેપિટલ અને પ્રોફિટ કરી નાખીએ ઝીરો ઘણા બધા લોકો કરે ને પ્રોફિટ આપણે ઝીરો કરી નાખીએ અને એમાં પણ રૂલ છે પાર્ટનરશિપમાં પાર્ટનરશીપમાં રૂલ છે મેક્સિમમ તમે ટ્વેલ પર્સેન્ટ આપી શકો અને એવું બધા રૂલ છે ફાઈવ પર્સેન્ટ ટેન પર્સેન્ટ એવું બધું રૂલ છે અહીંયા તો એવું કંઈ છે આપેલું છે તમને કંઈ કીધું છે તો કે નહીં તો આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે અલાવ કરશું નહીં બિકોઝ તો તો વિચાર કરો ટુ લેક નાઇન્ટી થાઉઝન્ડ છે હું એમ કહી દઉં મારી ઇન્ટરેસ્ટને પચાસ ટકા ઇન્ટરેસ્ટ મળવું જોઈએ કે નહીં તો કે યસ તો હું અહીંયા પૂરેપૂરો જેટલો પણ ટુ લેક નાઇન્ટી થાઉઝન્ડ પ્રોફિટ આવે જ ને એ બધું કહી દઉં ઇન્ટરેસ્ટ ઓન પ્રોફિટ મારે ટેક્સ જ નહીં ભરવાનો કેટલું સરસ એવું થાય એવું એટલા માટે ઇન્કમ ટેક્સ વાળા અલાઉડ જ નથી રાખ્યું બરાબર ઘણા લોકો થશે કે સર રિયલમાં એક્સપેન્સ તો શું કહે નથી આપણને કરવા દેતા પણ અહીંયા એટલા માટે નથી કરવા દેતા તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પણ શું થશે તો કે ડિસઅલાઉડ એક્સપેન્સ તો અહીંયા આપણે લખી નાખશું interest on capital એટલે અમાઉન્ટ છે તો કે 15000 હવે એડવાન્સ ઇન્કમ ટેક્સ હવે પહેલા તો ઇન્કમ ટેક્સ ઇન્કમ ટેક્સ સેટ કરીએ છે તો તમે ભણ્યા જોશો તો કે ઇન્કમ ટેક્સ પર્સનલ એક્સપેન્સ છે બટ આય આક્ચ્યુઅલી માય ઇન્કમ ટેક્સ એક્સપેન્સ તરીકે अलाउड થાસા એટલે યે अलाउड એક્સપેન્સ જ છે અને એના રિલેટેડ કઈ એડજસ્ટમેન્ટ આઈપ્યો છે તો કે નહીં એના રિલેટેડ કઈ નથી આઈપ્યો તો આપણે એડવાન્સ ઇન્કમ ટેક્સ તો રહેવા જ દેશું વાંધો નથી કંઈ એના પછી ચાલો આ પણ આપણે કન્સિડર કરી લીધું પછી એવું એડવર્ટીઝમેન્ટ હવે એડવર્ટીઝમેન્ટ ફિફ્ટીન થાઉઝન્ડ એડવર્ટીઝમેન્ટ કરવી જ જોઈએ પણ એડવર્ટીઝમેન્ટમાં એક એક્સપેન્સ છે કે ભાઈ એડવર્ટીઝમેન્ટ એટલે તમે જાહેરાત કરી દો પેમ્પલેટ આપી દો તો વાંધો નથી પણ તમે સાઇન બોર્ડ એટલે દુકાનની ઓલો બાર બોર્ડ ન હોય બરાબર એ જે ઉપરનો બોર્ડ છે એ તમે થોડી દરરોજ બનાવડાવશો એ તો વર્ષો વર્ષ ચાલશે કે નહીં ઘણા બધા લોકોની દુકાનમાં તો હાડું બોર્ડ પડતું હોય પડતું તો એ ક્યાં ચાલે છે બસ

તો 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 એ આપણને બાકી એક્સપેન્સ એક્સપેન્સ થાય છે 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 પણ આમાંથી શું શું કે 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 અલાઉડ ભાઈ હવે આમાં બ્રેકેટમાં લખવું પડશે સાઇન ચલો કેટલી અમાઉન્ટ છે તો કે નાઇન થાઉઝન્ડ હવે અગીને આપણે જોઈએ ડોનેશન હવે ડોનેશન છે ડોનેશન આપણને અલાઉડ થાય છે પણ પીએનએલમાં તમે ડેબિટ તરીકે બતાવી શકતા નથી તમને અલાઉડ થાય છે તમને માં મળે જ છે એક્ઝેમ્પશન એનું મળે જ છે એટી ડીડી એવું સોરી એટી માં તમને અલાઉડ મળે જ છે પણ અહીંયા નહીં પીએનએલમાં તમારે ડેબિટ કરવાનું નથી અંડર સેક્શન એટી જી તમે જો પ્રોપરલી ડોનેશન કોઈ રજિસ્ટર્ડ ઇન્સ્ટિટ્યુશનમાં આપ્યું હશે તો તમને હન્ડ્રેડ ફિફ્ટી પર્સન્ટના ઘણા બધા રૂલ્સ છે પણ અહીંયા આપણે પીએનએમના ડોનેશન લખશું નહીં તો આ પણ કેવો એક્સપેન્સ તો કે ડિસઅલાઉડ એક્સપેન્સ તો ડોનેશનની અમાઉન્ટ કેટલી તો કે થ્રી તો ચલો થ્રી હવે આવ્યું મોટર કાર હવે મોટર કારમાં પણ કંઈક પર્સનલ હતું મોટર કાર એક્સપેન્સ ઇન્કલુડ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુવર્ડ પર્સનલ પર્પઝ પહેલા તો મોટર કાર નો એક્સપેન્સ છે કે લો તો કે થર્ટી નો થર્ટી થાઉઝન્ડમાંથી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ તો પોતાના પર્સનલ યુઝ માટે એને કાર ફેરવી છે તો એનો એક્સપેન્સ આપણને થોડી આપણે થોડી બિઝનેસમાં ચાર્જ કરશું તો આપણ કેવો એક્સપેન્સ થાય તો કે ડિસ અલાઉડ એક્સપેન્સ વે મોટર કાર એક્સપેન્સ ફોર પર્સનલ યુઝ કેટલું હતું ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ હતું ચલો હવે આપણે જોઈએ તો ટેલિફોન એક્સપેન્સ આવે છે અલાઉડ અને ડેપ્રિસિએશન આવે છે

આપણને અલાઉડ હતો ડેપ્રેસેશન ચાર્જ કર્યો ફિફ્ટીન થાઉઝન્ડ બટ આપણે કેટલો ચાર્જ કર્યો હતો કે ઓનલી ટ્વેલ્વ થાઉઝન્ડ તો આપણને થ્રી થાઉઝન્ડનો હજી અલાઉડ થાય છે તો ચાર્જ કરો કોણ ટેક્સ ભરશે તો આપણે પ્રોફિટ શું કરશું તો કે ડિક્રીઝ કરી નાખશું અહીંયા જો તમે ટ્વેલ્વની જગ્યાએ ફિફ્ટીન લખ્યા હોત તો તમારો પ્રોફિટ ઘટી જાત કે નહીં તો કહી તો બસ ઈ જ કરવાનું છે તમારે તો પ્રોફિટ આપણે કરશું લેસ ડેપ્રિસિએશન કેટલી અમાઉન્ટ તો કે થ્રી હવે આ ઇન્ટરેસ્ટ ઓન પોસ્ટ ઓફિસ આપણે લખતા ભૂલી ગયા છીએ

તો રેકોર્ડ તો કરાવશે ને ગવર્મેન્ટ વાળા ક્વેરી આવી ટ્વેન્ટી થાઉઝન્ડની ની તો આપણે એને કીધું કે હા અમારી ભૂલ હતી તો ટ્વેન્ટી થાઉઝન્ડનો નો આપણો પ્રોફિટ શું થઈ જશે તો કે ઇન્ક્રીઝ થઈ જશે ટ્વેન્ટી થાઉઝન્ડ નો પ્રોફિટ શું થશે તો કે ઇન્ક્રીઝ થશે કારણ કે જો તમે ટ્વેન્ટી થાઉઝન્ડ અહીંયા લખી નાખશો તો તમારો પ્રોફિટ એડ થઈ જશે તો કે યસ તો અહીંયા આપણે લખી નાખશું અન રેકોર્ડેડ શું વર્ડિંગ યુઝ કર્યા છે ત્યાં ઇન્કમ અનરેકોર્ડેડ ઇન્કમ એટલું લખી નાખીએ કેટલી અમાઉન્ટ છે ટ્વેન્ટી થાઉઝન્ડ તો ચલો અહીંયા આપણે લખી નાખ્યું ટ્વેન્ટી થાઉઝન્ડ બસ હવે આપણે ખાલી ટોટલ મારી દેવાનો છે એટલે આપણું કામ અહીંયા પૂરું ચલો અહીંયા આપણે ટોટલ મારીએ તો ચલો પેલા આપણે આ સાઈડનો ટોટલ મારીએ તો કેટલો આવે છે તો કે વન લેખ થર્ટી વન થાઉઝન્ડ અહીંયા થોડીક રોઝ વધારે એડ થઈ ગઈ હતી ચલો કાઢી નાખીએ ચલો અહીંયા પણ આનો ટોટલમાંથી તો કેટલી અમાઉન્ટ આવે છે તો કે સેવન્ટી એઇટ થાઉઝન્ડ હવે આપણે પ્લસ માઇનસ કરવાનું છે ખાલી સૌથી પહેલાં આપણે ટુ લેખ નાઇન્ટી થાઉઝન્ડમાં આપણે પ્લસ કરશું વન લેખ થર્ટી વન થાઉઝન્ડ એમાંથી આપણે માઇનસ કરશું સેવન્ટી એટ થાઉઝન્ડ તો આવે છે કેટલા તો કે થ્રી લેખ ફોર્ટી થ્રી થાઉઝન્ડ કર્યું તો છે બધું નાઇન ટ્વેન્ટી ટેન્ટ એ કા આપણે એડવાન્સ ટેક્સ ભૂલી ગયા કા એડવાન્સ ટેક્સ માં આપણે થોડુંક મિસ્ટેક કર્યું હા એડવાન્સ ટેક્સ છે હમ એ કા ટીક કરી લીધું બટ ત્યાં મેં કીધું કે એડવાન્સ ઇન્કમ ટેક્સ છે હવે જો ઇન્કમ ટેક્સ અમને યાદ હોય તો આપણો પર્સનલ એક્સપેન્ડિચર તરીકે આપણે કન્સિડર કરતા હતા અને મેં આ તો એડવાન્સ છે એટલે નેક્સ્ટ યરનો છે એમાં આ તો એડવાન્સ નેક્સ્ટ ઇયરનો પેલા કરંટ ઇયરનો તો છે જ નહીં પણ આપણે ભૂલથી અહીં લખી લીધું તો આ આ અમાઉન્ટથી પણ આપણો પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ જશે અહીં હું વચ્ચે એડ કરી નાખું છું એટલે આપણે ફોર્મ્યુલાને માગે ચેન્જ ન કરવું પડે એડવાન્સ એડવાન્સ ઇન્કમ ટેક્સ કેટલી અમાઉન્ટ હતી તો કે નાઇન થાઉઝન્ડ ચલો અહીંયા અમાઉન્ટ આવી વન લેખ ફોર્ટી સેવન્ટી થાઉઝન્ડ અને અહીંયા આવી 352000 થ્રી લેખ ફિફ્ટી ટુ થાઉઝન્ડ ચલો અહીંયા અહીંયા આપણો સમ થાય છે કમ્પ્લીટ ચલો આમાં કોઈને કંઈ ડાઉટ સમજ આવી ગયો તો ફટાફટ કમેન્ટ કરો યસ યસ અને જો કંઈ ડાઉટ હોય તો પૂછી લ્યો પછી આપણે આજનો લેક્ચર વાઇન્ડ અપ કરીએ કે નવો સમ કરશું તો બહુ વધારે વાર લાગી જશે પછી અને કાલથી આપણે કન્ટિન્યુ સમ જ કરશું લગભગ રોજના તન તન સમ કરશું એટલે પાંચ સાત સમ કરી અને આપણે આ લેક્ચર આપણે આ ચેપ્ટર અપ કરશું એના પછી બે લેક્ચર મને થશે એટલે આ વીકમાં આપણું ચેપ્ટર પૂરું થઈ જશે ચલો વેરી ગુડ યસ સર ક્લિયર લખો છો તમે વેરી ગુડ વેરી ગુડ ચલો સમ તો ઇઝી જ છે બટ કન્સેપ્ટ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરેલા હોય તો સૌ ચાલો ઓલમોસ્ટ બધાને સમજાય છે તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા સમ સાથે ટિલ ધેન ટેક કેર બાય